હેલો એવરીવન, કેમ છો બાળકો? મજામાં ને? ઘણા દિવસ પછી ફરી પાછા ભેગા થયા. ઓકે, તમને ખબર છે હું તમારા બધાનો જ વેઇટ કરતી હતી અને તમે લોકો પણ મારો જ વેઇટ કરતા હતા ને. ઓકે, હવે હું તમારી માટે એક ગુડ ન્યૂઝ લઈને આવી છું. શું છે ખબર છે? આપણા બધા જ પાર્ટ પૂરા થઈ ગયા. ઓકે, બધાને મજા આવી ને વિડીયો જોવાની, પીડીએફ લખવાની. તો હવે આજે આપણે કઈક નવી પ્રવૃત્તિ કરવાના છે. તમે બધા રેડી છો પ્રવૃત્તિ કરવા માટે? કરવી છે. ઓકે, તો તમે કોઈ મને કહી શકશો કે આપણે આજે કઈ પ્રવૃત્તિ કરવાના છીએ? કોઈને યાદ આવે છે? ટીચરે વિડીયોમાં તો ઘણી બધી પ્રવૃત્તિ કરાવી છે, યાદ છે કોઈને? ઓકે, ચલો હું જ કરી દઉં છું. આજે આપણે રમવાના છે શબ્દ અંતાક્ષરી. રમવી છે ને બધાએ, તમને બધાને આવડે છે. ઓકે, અને એ સિવાય પણ મારી પાસે એક નવી પ્રવૃત્તિ છે, પણ પહેલા આપણે શરૂઆત અભિનય ગીતથી કરવાના છે. તમારે બધાએ કરવું છે અભિનય ગીત? ઓકે, તો તમે બધા તમારી જગ્યા પર ઉભા થઈ જાઓ, આપણે એક સરસ મજાનું નવું અભિનય ગીત કરીશું, બરાબર છે? ત્યારબાદ આપણે શબ્દ અંતાક્ષરી રમીશું. ઓકે ફ્રેન્ડ્સ, તો તમારે બધાએ અભિનય ગીત ગાવું છે ને? ચલો તો હું તમને અભિનય સાથે ગીત ગવડાવીશ. તમારે પણ મારી સાથે અભિનય પણ કરવાનો છે અને ગીત પણ ગાવાનું છે. ઓકે, પેલા પંખીને જોઈ મને થાય, પેલા પંખીને જોઈ મને થાય, આભમાં ઉડ્યા કરું, આભમાં ઉડ્યા કરું, ઊંચે ઊંચે ઉડ્યા કરું, ઊંચે ઊંચે ઉડ્યા કરું, પેલા પંખીને જોઈ મને થાય, પેલા પંખીને જોઈ મને થાય, ઘડિયાળમાં દસ વાગે, ઘડિયાળમાં દસ વાગે, માગો બબુ ક્યા, બેટો ક્યા, બોલો ક્યા, બેટો ક્યા, બોલો ક્યા, હું તો આભમાં ઉડ્યા કરું, હું તો આભમાં ઉડ્યા કરું, ઊંચે ઊંચે ઉડ્યા કરું, ઊંચે ઊંચે ઉડ્યા કરું, પેલા પંખીને જોઈ મને થાય, પેલા પંખીને જોઈ મને થાય, ઘડિયાળમાં બાર વાગે, ઘડિયાળમાં બાર વાગે, બેન ગોતવાની આવે, બેન ગોતવાને આવે, ભૈલો ક્યાં, ભોલો ક્યાં, ભૈલો ક્યાં, ભોલો ક્યાં, મમ્મી મીઠા મીઠા, મમ્મી મીઠા મીઠા, પપ્પા તીખા તીખા, પપ્પા તીખા તીખા, હું તો આભમાં ઉડ્યા કરું, હું તો આભમાં ઉડ્યા કરું, ઊંચે ઊંચે ઉડ્યા કરું, ઊંચે ઊંચે ઉડ્યા કરું, પંખીને જોઈ મને થાય, પેલા પંખીને જોઈ મને થાય, પેલા પંખીને જોઈ મને થાય, પેલા પંખીને જોઈ મને થાય. તો ફ્રેન્ડ્સ, અભિનય ગીત ગાવાની મજા આવી ને? હવે તમે મને કહેશો, તમને લોકોને શું થાય છે પંખીને જોઈને? ઉડવાનું મન થાય છે ને? એવું થાય છે ને કે ઝાડ પર બેસી જાઓ, મસ્ત આકાશમાં ઉડ્યા કરો, ઊંચા ઊંચા પર્વત પર પહોંચી જાઓ. ઓકે ફ્રેન્ડ્સ, તો આવી કલ્પના કરજો અને તમે પણ પંખી બનીને ઉડજો. ઓકે, ચલો તો હવે આપણે રમીશું શબ્દ અંતાક્ષરી. તૈયાર છો ને બધા ફ્રેન્ડ્સ? તો હવે આપણે શબ્દ અંતાક્ષરી શરૂ કરીએ. તમને ખબર જ છે કે આ શબ્દ અંતાક્ષરી કેવી રીતે રમવાની છે, તમને બધાને ખબર છે ને? પણ તો પણ હું તમને ફરી એક વાર યાદ કરાવી દઉં. ઓકે,
અહીં હું તમારી સામે એક શબ્દ લખું છું. બરાબર છે ફ્રેન્ડ્સ? તો અહીં મેં એક શબ્દ લખ્યો રમકડું. તો હવે તેમાં છેલ્લે કયો અક્ષર છે? ડુ. ડુ, વેરી ગુડ. તો હવે તમારે આ ડુ પરથી કોઈ શબ્દ નવો બનાવવાનો છે. ચલો, કોણ બનાવશે? જલ્દી જલ્દી વિચારો ફટાફટ. ડુંગર. વેરી ગુડ. કયો શબ્દ બન્યો? ડુંગર. ઓકે, તો ભક્તિ ચલ હવે ડુંગર પરથી તારે એક વાક્ય બનાવવાનું છે. કયું વાક્ય બનાવશે બેટા? ડુંગર પર મંદિર છે. વેરી ગુડ. ડુંગર ઉપર મંદિર છે. વેરી ગુડ બેટા. બરાબર, તમને સમજ પડી ગઈ ને? ડુંગર શબ્દ આપણે લખ્યો અને તેના પરથી આપણે વાક્ય પણ બનાવ્યું. હવે ડુંગર લખતા છેલ્લો અક્ષર કયો આવ્યો? કોણ બોલશે? ચલો. ર. ર, વેરી ગુડ. તો ર પરથી કયો નવો શબ્દ બનશે? રમત. રમત. હા, તમે રમત તો રમો જ છો ને બધા, એ તો તમને જલ્દી યાદ આવી જાય. બની ગયો રમત. ચલો, તો હવે રમત પરથી ચલ કૃપા તું જ વાક્ય બનાવ. હું મારા મિત્રો સાથે ઘણી રમત રમું છું. વેરી ગુડ. હું મારા મિત્રો સાથે ઘણી રમત રમું છું. ઓકે ફ્રેન્ડ્સ, વેરી ગુડ કૃપા. હા ચલો, હવે રમત તો આવી ગયું. હવે રમતમાં છેલ્લો અક્ષર કયો આવ્યો? કોણ કહેશે? ત. ત, વેરી ગુડ. તો આપણે ત પરથી કયું વાક્ય બનાવશે ક્રિશા? તલવાર. ઓ, તલવાર, વેરી ગુડ. તલવાર, સરસ. ચલો, હવે તલવાર પરથી ક્રિશા વાક્ય પણ તારે જ બનાવવાનું છે. કઈ વિચાર્યું છે તે? હા, તો બોલ બેટા. સૈનિકો યુદ્ધમાં તલવાર વડે લડે છે. વેરી ગુડ. તો અહીં આપણે લખીશું સૈનિકો યુદ્ધમાં તલવાર વડે લડે છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે તલવારમાં છેલ્લો અક્ષર કયો આવ્યો? કોણ કહેશે? ચલો, કોણ બોલશે? ર. ર, વેરી ગુડ. બરાબર, ચલો ર પરથી તૃપ્તિ તું જ બોલ, શું આવશે? રકાબી. રકાબી. ઓકે, તો હવે તો તમને સમજ પડી જ ગઈ ને? તો હું લખતી નથી, તો તૃપ્તિ હવે તું જ કહી દે. રકાબી પરથી કયું વાક્ય આવશે? રકાબીમાં હું ચા પીઉં છું. વેરી ગુડ. તો ફ્રેન્ડ્સ, તમને આ રમતમાં મજા આવી ને? તો આવી જ રમત તમારે તમારા ઘરે તમારા મમ્મી પપ્પા બા દાદા કે બહેન ભાઈ સાથે રમવાની છે, યા તો તમે તમારા મિત્રો સાથે પણ રમી શકો છો. મજા આવી ને? ઓકે, આપણે શબ્દ અંતાક્ષરી રમ્યા અને ખૂબ જ મજા આવી, બરાબર ને? તો હવે આપણે એવી જ એક શબ્દ પરથી નવી રમત રમવાના છે જે તમારા લોકો માટે એકદમ નવી છે, બરાબર? પણ તમે જોશો તો તમને તેનો ખ્યાલ આવી જ જશે અને તમને રમવાની પણ મજા આવશે, બરાબર? તો આપણે શરૂ કરીશું. અહીં કેટલાક પ્રશ્ન આપ્યા છે, બરાબર છે, અને નીચે આવી રીતે ખાના આપ્યા છે. હવે તમને એમ થતું હશે કે આમાં શું કરવાનું છે, તો હું તમને કહી દઉં. પહેલો સવાલ છે, મારા વડે ફર્નિચરનું લાકડું કપાય છે, બરાબર? અને અહીં નીચે ખાનામાં જો અહીં એક નંબર આપ્યો છે, એટલે કે આ પહેલા નંબરનો જે સવાલ છે તેનો જે જવાબ આવે તે ઉભો, એટલે કે આ ઉભા જે ખાના છે તેની અંદર તમારે તેનો જવાબ લખવાનો છે, બરાબર?
અને જવાબ તમારે એવી રીતે લખવાના છે કે બધા જ સવાલના જે જવાબ છે તે એકબીજા સાથે ક્યાંક ને ક્યાંક મળતા હોય છે, એટલે તમારે એ જ રીતે આખું આ કોષ્ટક પૂરું કરવાનું છે. એક હું તમને કહી દઉં છું, તેના પછી બીજા સવાલ તમારે જાતે વિચારવાના છે. ઓકે ફ્રેન્ડ્સ, પહેલું છે, મારા વડે ફર્નિચરનું લાકડું કપાય છે, તો મને કહેશો સુથારભાઈ લાકડું કપવા શેનો ઉપયોગ કરે છે? વિચારો જોઈએ, શેનો ઉપયોગ કરે છે, કોણ કહેશે મને? કરવત. વેરી ગુડ. તો અહીં જે આપણે એક નંબર આપ્યો છે તેમાં આપણે ઉભા ખાનામાં લખીશું કરવત. ઓકે ફ્રેન્ડ્સ, ચલો ત્યારબાદ બીજો સવાલ છે, રાજા કમર પર શું લટકાવે છે? શું લટકાવે છે, યાદ કરો જલ્દી ફટાફટ. તલવાર. વેરી ગુડ. શું છે? તલવાર લટકાવે છે, બરાબર. તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે બે નંબરનું ખાનું અહીં છે, તો આપણે કરવતમાં તો આવી જ ગયો ને, તો હવે લખવાનું શું? તલવાર તો માં ત આવી ગયો છે, તો હવે લ વા ર. ઓકે, એટલે બની ગયો આપણો શબ્દ તલવાર, બરાબર છે. ત્રીજો સવાલ છે, તેનું પણ આપણે ખાનામાં એક શબ્દ તો એક અક્ષર આપણે આપી દીધો છે, એનો શબ્દ આપણે જાતે બનાવવાનો છે, તો એ ટ્રાય કરીશું. નાના બાળકોને રડતું શાંત કરવા માટે તેને શું આપવામાં આવે છે? તમારા ઘરે નાના ભાઈ બહેનો તો છે ને, તો એ રડતા હોય તો તમે શું કરો છો, એને શું આપો છો તો એ શાંત થઈ જાય? રમકડું. વેરી ગુડ. તો અહીંયા આપણને ર આપી દીધો છે, તો આપણે અહીં લખીશું રમકડું. ઓકે ફ્રેન્ડ્સ, સમજ પડી ગઈ ને, મજા આવે છે ને? ચલો તો હવે આપણે જઈશું ચોથા પ્રશ્ન પર. મને કાપવાથી આંખમાં આંસુ આવે છે, એવી કઈ વસ્તુ છે જેને આપણે કાપીએ તો આંખમાં આંસુ આવે છે? જલ્દી જલ્દી વિચારો. ડુંગળી. વેરી ગુડ, ડુંગળી. તો આપણે ચાર નંબરના ખાનામાં ડુ તો આપી દીધો છે, તો આપણે એ શબ્દ પૂરો કરીશું, ડુંગળી. ઓકે ફ્રેન્ડ્સ, અને ત્યારબાદ આપણો છેલ્લો સવાલ છે કે મારા વડે પાણી છાંટવામાં આવે છે. તમે તમારા ફૂલ છોડને પાણી છાંટો છો ને, સેના વડે છાંટો છો? યાદ કરો જલ્દી જલ્દી ફટાફટ, કોણ બોલશે? ટીચર, નળી. હા, નળી. ઓકે, જેને તમે પાઇપ પણ કહો છો. પણ આપણે એ ધ્યાન રાખવાનું છે કે અહીં પાંચના ખાનામાં આપણને બે જ ખાના આપ્યા છે અને એકમાં તો અળી આપી દીધો છે, તો ઉપર શું આવશે? ન. એટલે આપણો શબ્દ બની ગયો નળી. ઓકે ફ્રેન્ડ, તો તમે જોયું આ બધા સવાલના જવાબનો જે છેલ્લો અક્ષર અને પહેલો અક્ષર છે તે એકબીજા શબ્દ સાથે કનેક્ટ થાય છે, તો આને કહેવાય શબ્દ રમત. તો તમે રમવાની મજા આવી ને, તો આવી જ રીતે તમે ઘરે પણ આવી રીતે જાતે કોષ્ટક બનાવજો, નવા નવા સવાલ બનાવજો અને આ રમત તમારા ફ્રેન્ડ સાથે રમજો, ખૂબ મજા આવશે, તમારું શબ્દ ભંડોળ પણ વધશે અને તમને મજા પણ આવશે. ઓકે ફ્રેન્ડ, તો હવે હું રજા લઉં છું, ફરી મળીશું, બાય.